right? Yeah, yeah. જ્યાં સુધી ડેથ રેટની વાત છે ત્યાં સુધી ધ વર્લ્ડ ઓવર ડેથ રેટ ઇઝ 3-5% વેરિયેબલ, ક્યાંક 3% હોય. ડોક્ટર મહર્ષિ દેસાઈ જી, હું ડોક્ટર મહર્ષિ દેસાઈ છું, હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું અને હું અપોલો હોસ્પિટલમાં એસોસિએટેડ છું. ઓકે, સો આપણે ડેથ રેટની વાત કરતા હતા. તો ડેથ રેટ જે છે વર્લ્ડ ઓવર 3-5% જેવો છે. કોઈક જગ્યાએ 3% છે, કોઈક જગ્યાએ 5% છે, કોઈક જગ્યાએ 5.5% છે, કોઈક જગ્યાએ આના કરતા વધારે છે. જેમ સાહેબે કીધું કે ડેથ રેટને કંટ્રોલ કરવો ફ્રોમ અ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એ કદાચ પોસિબલ નથી. બાય એન્ડ લાર્જ એ જે સ્ટેટિસ્ટિકલ ડિફરન્સ છે નંબર્સનો, એને ફ્રોમ અ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ અમે એને ફોકસ કરવા કરતા દરેક પેશન્ટને વધારે એપ્રોપ્રિએટ કેર, સારી કેર આપણે કેવી રીતના આપી શકીએ એની ઉપર ફોકસ કરીએ છીએ. જેમ સાહેબે કીધું કે યુરોપની દરેક કન્ટ્રીમાં એ નંબર અલગ છે. આઈ થિંક જે મેં લાસ્ટ વાંચેલું, બેલ્જિયમનો ડેથ રેટ ઇઝ હાઈએસ્ટ, પણ બેલ્જિયમની હેલ્થ કેર સિસ્ટમ ઇઝ બેસ્ટ ઇન ધ યુરોપ. પણ એ લોકોનો જે એનાલિસિસ કરવાની જે મેથડ છે એ અલગ છે, એટલે તમારો આંકડો અલગ આવે છે. બરાબર. હવે સો એ જે ઇન્ટર વેરિએશન જે છે, ઇન્ટર સ્ટેટ ઓર રિજનલ વેરિએશન, એને ઉપર આપણે આઈ થિંક વધારે ધ્યાન ના આપવું જોઈએ. રાધર એનો ફોકસ એવો હોવો જોઈએ કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ હેલ્થ કેર સિસ્ટમ એને વધારે મજબૂત કરીએ. અને મેડમનો અને સરકારશ્રીનો એ જ વિચાર છે અને દેટ ઇઝ વાય અમે લોકોને ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. અમારું ઇન્વોલ્વમેન્ટ એ ડેથ રેટ માટે નથી, પણ ઓવરઓલ હોલિસ્ટિકલી આખા પેશન્ટ કેર માટે અમે શું વધારે કરી શકીએ, સરકારને અમે કેવી રીતના મદદ કરી શકીએ એના માટેની આ વાત છે. લગતા કે મોર્ટાલિટી ને લગતા બીજા કઈ પ્રશ્નો હોય તો પણ આપણે અત્યારે લઈ લઈએ. બે રીતે ડેથ રેટ કેલ્ક્યુલેટ થાય. હા, હું એટલે આ છે ને જે 100 માંથી 80, તમે જો એસિમ્પ્ટોમેટિક કોવિડ પોઝિટિવ ટેસ્ટ પોઝિટિવ પોપ્યુલેશન ગણો ને તો જે અત્યારની પોપ્યુલેશન કરતા કદાચ 10 ગણી 20 ગણી કે 50 ગણી આ દેશમાં હોઈ શકે. બરાબર છે. એટલે એ જેને કહેવાય ને એનો જે ફેટાલિટી રેટ છે ને એને આપણે ઇન્ફેક્શન ફેટાલિટી રેટ કહીએ છીએ. અને હોસ્પિટલમાં એડમિટ થઈ અને જે પેશન્ટ ગુજરી જાય છે, જેના ડેથ થાય છે, એ કેસ ફેટાલિટી રેટ કહેવાય. આ જે 80% જે એકદમ સારા થાય છે એ સિમ્પ્ટોમેટિક, આ જે આપ છો કે હું છું, આપણે બી પોઝિટિવ હોઈ શકીએ છીએ પણ કોઈ સિમ્પટમ છે નહીં એટલે ટેસ્ટ કરાવવાની જરૂર નથી. અને કોઈ સિમ્પટમ આવે પણ નહીં ને કદાચ નાની મોટી શરદી ખાંસી થઈને 3 દિવસમાં મટી જાય એટલે આપણે સારા થઈ ગયા, આ બધા કેસ એમાં ગણાય છે. અને હોસ્પિટલમાં એડમિટેડ જે કેસ છે ને એના ટોટલ તમે જુઓ, આખે આખા ધારો કે એ સિમ્પ્ટોમેટિકને બધા ભેગા થઈને એમાંના અમુક જ ભાગ ત્યાં જાય છે, સમજ્યા ને? એટલે 100 માંથી 80-85 દર્દી એની મેથે સારા થઈ જાય, બિલકુલ એ સિમ્પ્ટોમેટિક કે માઇલ્ડ કે મોડરેટ સિમ્પટમ્સ વાળા હોય. અને બીજા જે એડમિટ થાય, જેન્યુઇનલી સિક પેશન્ટ હોય એવા એડમિટ થાય, એ જેન્યુઇનલી સિક જે એડમિટ થયા 100 કેસ, એમાંના 3 કે 4 વેન્ટિલેટર પર જાય, બીજા 20 કે 25 કે 40 ને ઓક્સિજનની જરૂર પડી શકે અને એમાંના મોટા ભાગના રિકવર થાય અને થોડા અનફોર્ચ્યુનેટ પેશન્ટના ડેથ થઈ શકે. ઇન્દ્રાલ ખેડાવાલ સંપર્ક કરો, દેખલા કેમ્પસમાં
સુરક્ષા સેતુ એપ વિશે, એટલે આરોગ્ય સેતુ એપની વાત કરો છો? આરોગ્ય સેતુ, તો આરોગ્ય સેતુ એપ જે છે તમારા ડિસ્ટન્સમાં કોઈ, એટલે જે અમુક રેડિયસની અંદર પોઝિટિવ જે વ્યક્તિ હોય એ આવે તો એને બીપ કરવામાં આવે છે, એટલે જો તમને એવું સિગ્નલ મળતું હોય તો તમે સાવચેત રહી શકો એવી વ્યવસ્થા આ એપમાં કરવામાં આવી છે. પણ એનાથી સારી બીજી પણ એમાં એક ઉપયોગ છે કે જે લોકો પોઝિટિવ રહ્યા છે અને જ્યાં જ્યાં ફર્યા છે 15 દિવસ પહેલા, એ કઈ કઈ એરિયામાં વધારે એમનું કોન્ટેક્ટ રહ્યું છે એ પણ ડેટા આપે છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય સેતુ અને ઇતિહાસ નામના, એટલે ભારત સરકારની જ આ એપ છે, એનાથી યુ કેન લોકેટ કે કઈ કઈ વિસ્તાર એમર્જિંગ પિંક સ્પોટ, રેડ સ્પોટ બની શકે, અને એ દિશામાં વધારે ધનવંતરી રથ વગેરે રાખીને પણ આપણે કામ કરીએ છીએ. એટલે આ રીતે બે ઉપયોગ થાય, તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને પણ સુરક્ષા, એક તમને ખબર પડે કે નેબરિંગ તમારા ઇમિડિયેટ રેડિયસમાં કોઈ પોઝિટિવ વ્યક્તિ આવે તો સાવચેત થઈ શકીએ, અને બીજું છે કે પ્લાનિંગ માટે, સર્વેલન્સ માટે પણ કયા કયા વિસ્તારમાં એમર્જિંગ હોટસ્પોટ થવાના છે એ દિશામાં પણ આપણને માહિતી મળી શકે છે. આપણે જે આજે સ્ટ્રક્ચર કર્યું છે ડેથને લગતા, એક્સપર્ટ પાસેથી બીજા કઈ પ્રશ્નો ન હોય તો વી કેન મૂવ ઓન ટુ ધી નેક્સ્ટ ટોપિક. આપણા જે એક્સપર્ટ છે એમને પહેલે, લેટ અસ હિયર ધેમ, વી આર સ્પેશિયલી કેપ્સિસ ફોર ધેમ, પછી વી આર ઓલ